સુરતનો અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ત્રીજા દિવસે 11 મૃતદેહની સોંપણી કરવામાં આવી છે. તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો, ત્યારે આજે ઘટનાના ત્રીજા દિવસે 11 મૃતદેહની સોંપણી કરી દેવામાં આવી છે. 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ ઘટનામાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, તેમાંથી આજે ત્રીજા દિવસે 11 મૃતદેહોની સોંપણી પરિવારજનોને કરી દેવામાં આવે છે. પરાપીપળિયા ગામના યુવાનનો મૃતદેહ સોંપાયો છે. જયંત ઉર્ફે જય અનિલભાઈ ગોરેચાનો મૃતદેહ સોંપાયો છે. તો રૈયા ગામ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવે છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો અને જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, તેમાંથી આજે ઘટનાના ત્રીજા દિવસે 11 મૃતદેહોની સોંપણી કરી દેવામાં આવે છે. 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પરાપીપળિયા ગામના યુવાનનો મૃતદેહ સોંપાયો છે. જયંત ઉર્ફે જય અનિલભાઈ ગોરેચાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. તો રૈયા ગામ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવે છે. અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે. ગોઝારી દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે આજે ત્રીજા દિવસે 11 મૃતદેહોની સોંપણી કરી દેવામાં આવે છે. આ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ અગ્નિદાહ કરી દેવામાં આવ્યો છે. પરાપીપળિયા ગામના યુવાનનો મૃતદેહ સોંપાયો. તો આ સાથે જયંત ઉર્ફે જય અનિલભાઈ ગોરેચાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેચાનું જે અકાળે અવસાન થયું અગ્નિકાંડની અંદર, જયભાઈ મારા દૂરના ભત્રીજા થાય, એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે, એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા, તપાસ કરતા એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલ. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે બોન જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી, કારણ કે એમના પરિવારની અંદર 2-2 મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી. એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે. અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ, એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી.